નમસ્તે, ઋત્વિક પટેલ, જિલ્લા સંયોજક એબીવીપી જામનગર. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા મહારાણા પ્રતાપના પ્રતિમા પાસે એક આંદોલન કરવામાં આવ્યું હતું, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જીકાસ જે સાઇટ છે, 12મા પછીના વિદ્યાર્થીઓને જે ફોર્મ ભરવાનું હોય છે જીકાસ પોર્ટલ ઉપર, એના ઉપર ફોર્મ ભરીને પછી જ એડમિશન કોલેજમાં લેવાતું હોય છે, તો એ જે જીકાસ છે એમાં અમુકને અમુક સ્તરે જે નિષ્ફળતા ગઈ છે એના મુદ્દેથી આપણે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં અમુક ક્ષણે એવું લાગે છે કે સરકાર પ્રાઇવેટાઇઝેશન ઉપર જાતી હોય છે, કેમ કે અમુક વિદ્યાર્થીઓને, જે ગામડાના વિદ્યાર્થીઓ છે, એમને ખબર જ નથી કે જીકાસમાં આવી રીતે ફોર્મ ભરીને પછી એડમિશન થાય છે, તો જે વિદ્યાર્થીઓને ખબર નથી એને તો પછી જીકાસમાં ફોર્મ નથી ભર્યું તો પ્રાઇવેટ કોલેજીસ કે યુનિવર્સિટીઓમાં જ લેવું પડશે, તો એમાં જો લેશે તો વધારે ફી ભરી અને એડમિશન લેવું પડશે, તો એકને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકાર પ્રાઇવેટ કોલેજીસ કે યુનિવર્સિટીઓ પર વધારે ધ્યાન દઈ રહી છે, તેથી અમે આ આંદોલન કર્યું હતું. અને જે લો કોલેજ, લોમાં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે તો એના માટે તો જીકાસમાં કોઈ ઓપ્શન જ નથી, કે લો માટે કોઈ એવો છે જ નહીં ઓપ્શન કે એ સિલેક્ટ કરીને વિદ્યાર્થી લોનું ભણી શકે, તેથી આ આંદોલન હતું કે આ જે જીકાસ સાઇટ છે તે સારી અને પાછી રીબિલ્ડ કરી અને સારી રીતે પાછી લોન્ચ કરે. આજે અમે અહીંયા જ્યારે હતા ત્યારે ભારત માતા કી જય, વંદે માતરમના સૂત્રોચ્ચાર સાથે જીકાસ, સૂતેલું જીકાસ જે છે એને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેથી જીકાસના વિદ્યાર્થીઓને કંઈ મુશ્કેલી ના પડે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.